વેલકમ બેક. અમારા વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ, હવે અમારી સાથે જોડાઈ ગયા છે બજરંગ દળના શહેર પ્રમુખ જ્વલિત મહેતા. જે આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. જ્વલિતજી, જ્વલિતજી ફરી એકવાર ચર્ચામાં આપને અમે રાખીએ છીએ અને ખાસ કરીને એ પણ પૂછવા માંગે છે, અત્યારે ઘણા બધા પ્રતિભાવો આવ્યા સવારથી, જે પ્રમાણેનું આ જે કૃત્ય થયું છે રિવરફ્રન્ટ ખાતે તેને લઈને અત્યારે એ જ માત્ર વાત કહેવામાં આવી છે કે વિરોધ ભલે થયો, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નથી કરવું, પણ આ જે વિરોધ થયો છે તે અયોગ્ય છે. શું કહેશો? પ્રયત્ન કરી રહ્યા છે યુવાનોને મનાવવાનો, અને પોતાની સંસ્કૃતિ વિશે અમને જાણકારી આપી છે. બે દિવસે કોલેજે જઈએ છે અને એ લોકોને અમે સમજાવ્યું છે કે આપણી સંસ્કૃતિ નથી, આપણે વેલેન્ટાઇન ડે નો વિરોધ કરવો જોઈએ, આપણે વેલેન્ટાઇન ડે નહીં મનાવવો જોઈએ, વેલેન્ટાઇન ડે ના આડમાં અશ્લીલતા નહીં કરવી જોઈએ. એમાં ઘણા ખરા યુવાનો અમારી સાથે વાતમાં સાથે સંમત થયા છે, અને જે નથી થયા એ ત્યાં યુવા ફ્રેન્ડ ગયા છે. જી રુઝાનજી, આપ શું કહેશો? એમનું કેવું એવું છે કે અમે તો અમારી રીતે જે ખાસ કરીને કહેવાનું હતું તે કહ્યું છે, પરંતુ જે નથી ગયા એમના પર જ અમે આ વિરોધ કર્યો છે. એકચ્યુઅલી જે આ ભજન દળ નો મુદ્દો તો વર્ષોથી એ લોકો એવરી વેલેન્ટાઇન ડે ની પહેલા ચેતવણી આપે છે. મેં તો પ્રેસમાં ઘણી વાર એ લોકોની ચેતવણી વાંચી હતી, આ વખતે ના આપી એમ સરપ્રાઈઝ કેમ નથી આપી. અને એ લોકો કહે છે કે આ મુદ્દા પર એ લોકોની એક માઇન્ડસેટ છે, લોકોની આઈડિયોલોજી છે, વર્ષોથી આની પર છે, એટલે એ આઈડિયોલોજી લોકોની ખોટી છે. જેમ અત્યારે પહેલા જે રાજકોટ વાળા ભાઈએ કહ્યું, કોંગ્રેસ વાળા આઈ થિંક હતા, એમને એક સરસ આઈડિયા આપ્યો કે અમે રોજ લઈને લાલ બ્લુ યલો વ્હાઈટ રોજ આપ્યો હશે, એ રોજ આપ્યું હતું લોકોને સમજાવવા માટે. એટલે દેટ વોઝ અ ગુડ વે ટુ, દેટ વોઝ અ ગુડ ડેમોક્રેટિક, જે આપણા કોન્સ્ટિટ્યુશનલ વે હતો જે અમને યુઝ કર્યો હતો. ત્યારે ભજન દળ જરૂર પેલું મારતોડ વાળું બદલ છે, એટલે એને એવી રીતે દર્શાવ્યું, એને ટામેટા નાખીને દર્શાવ્યું. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મારે એમ કેવું છે કે ધ પોઈન્ટ ભજન દળને બી કેવું છે કે વેલેન્ટાઇન ડે હોય, ફાધર્સ મધર્સ, કોઈ બી ડે, નથિંગ રોંગ. એક ફીલ ગુડ ફિલિંગ આવે છે. એક આજે તમે જોયું હતો તો સાહેબ આજના દિવસના લીધે થેન્ક્સ વાળે બધી વાઇફો બહુ હેપી હશે, એમના હસબન્ડ હોય વાઇફનું બહુ ધ્યાન રાખ્યું હશે, સારી રીતે વાત નહીં, એક અલગ મૂવ હોય છે, એક અલગ માહોલ હોય છે. એટલે બે સાથે કશું ખોટું નથી. અને બેઝિકલી મારે હવે સાહેબને પૂછવું છે ભજન દળ વાળા કે સાહેબ તમે આજે કર્યું વોટ એવર તમારા માટે સારું છે ખરાબ છે, રુઝાનજી આપણી સાથે જ્વલિતજી અત્યારે કનેક્ટ નથી, તેમની સાથે આપણો સંપર્ક કપાઈ ગયો છે. આપણે સીધા રાજકોટ જઈએ. રાજકોટમાં પણ જે પ્રમાણે તમને જણાવ્યું કે તેઓ વિરોધ પ્રદર્શિત કર્યો હતો, શું કહેશો આપ ખાસ કરીને રણજીતજી, કેવી રીતે રાજકોટમાં આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો? રાજકોટની અંદર અમે એ પ્રકારનો વિરોધ કર્યો છે કે જે અશ્લીલતા છે, આપણે પશ્ચિમી સંસ્કૃતિ, બીજી વાત તમને કહું છું કે પશ્ચિમી જે સંસ્કૃતિનો આપણે અનુકરણ કરી રહ્યા છે એ અનુકરણ આપણે કરવું ન જોઈએ. અને રાજકોટની અંદર અમે ગુલાબ દઈને જ વિરોધ કર્યો છે, અને આવા અનેક પ્રકારના અમે વિરોધ અગાઉ પણ કરી ચૂક્યા છીએ કે ભાઈ તમે સંસ્કૃતિની ગરિમામાં રહીને જે કાર્ય કરો એ કરો. જેમ રેસકોર્સની અંદર જ્યારે અમે ફ્લાઇંગ સ્કોટ ગઈ ત્યારે અમે અશ્લીલતાવાળા દ્રશ્યો જોયા હતા, પણ અમે અમારી માન અને મર્યાદાઓ કોઈ સામેવાળી વ્યક્તિની ગવાય એવા પ્રકારના કોઈ પણ કાર્યો કરવામાં માનતા નથી. અમે લોકશાહીમાં માની છીએ, અમે રજૂઆતમાં માની છીએ, અને જે રીતે વિરોધ કરવો જોઈએ ગાંધી ચિંતિયા માર્ગે એ રીતે જ વિરોધમાં અમે માની છીએ. અમે ટમેટા મારવામાં કે કોઈ પણ વસ્તુમાં માનતા જ નથી. જી બિલકુલ, મારી સાથે સહયોગી પૂનમ પણ છે. પૂનમ, ખાસ એ વાત આપણે યંગસ્ટર્સ પાસેથી જાણીએ કે જે પ્રમાણે વિરોધ થયા છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આપની સાથે ઘણા બધા યંગસ્ટર્સ અત્યારે ઉપસ્થિત છે, એમની પાસેથી જાણીએ કે તેઓ શું કહેવા માંગે છે. શું ખરેખર આ દિવસ હોવો જોઈએ, અને હોવો જોઈએ તો કેવી રીતે સેલિબ્રેટ કરવો? જે ચોક્કસથી ખ્યાતિ આપણી સાથે ઘણા બધા યંગસ્ટર્સ જોડાયેલા છે, આપણે તેમને પૂછીએ, આપનું શું માનવું છે કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે તેનું અનુકરણ આ રીતે થવું જોઈએ? શું વેલેન્ટાઇન ડે આ રીતે ઉજવવો જોઈએ? આપ શું કહેશો આ બાબતે? વેલેન્ટાઇન ડે આવી રીતે ઉજવવો જોઈએ મારા ખ્યાલથી. હવે આપણો દેશ એક લોકતાંત્રિક દેશ છે, પહેલી વસ્તુ મારે કહેવી છે. અને બીજી વસ્તુ છે કે કોઈ પણ દળ હોય કે કોઈ પણ સમાજ હોય, એ લોકોને અગર પોતાનો વિરોધ કરવો હોય તો એની પણ એક રીત હોય છે. કોઈની પર ટામેટા નાખીને કે પથ્થર મારો કરીને કોઈ પણ વસ્તુને તમે આવી રીતે ખરાબ ના કરી શકો. આપણા દેશની એક સંસ્કૃતિ છે, માનીએ છીએ, પણ એની પાછળ પણ એક સિસ્ટમ નામની વસ્તુ આવે છે, જેના થ્રુ જઈએ તો વધારે સારું રહેશે. ચોક્કસ સંસ્કૃતિ છે, સાથે સાથે પ્રેમ છે, ખૂબ જ પવિત્ર ચીજ છે, પરંતુ તેની અભિવ્યક્તિ કઈ રીતે કરવી તે પણ ખૂબ અગત્યનું છે. આ વિશે ખ્યાતિ આપણે પૂછે, જો પ્યાર બહુ પવિત્ર ચીજ હૈ લેકિન ઉનકી જો અભિવ્યક્તિ હૈ કિસ તરહ સે હોની ચાહિએ, આપ ક્યા કહેંગે? इसके हिसाब से हम ऐसा बोलना चाहेंगे कि एक तो फर्स्ट चीज ये है कि इंडिया एक स्वतंत्र देश है, तो सबको राइट्स है अपना, कि सब अपना अपना जैसे करना चाहे कर सकते हैं, लेकिन थोड़ा होना चाहिए. बड़े बैठे हैं, फैमिली वहां पे बैठी होती है, तो थोड़ा सेंस तो होना चाहिए कि इस तरह से नहीं होना चाहिए. लेकिन इतना गलत भी नहीं है जो टमाटर फेंके जाए या पत्थर मारे जाए, ये नहीं होनी चाहिए.
અને બીજી એક વસ્તુ એ પણ છે કે લોકોને જો સીધા રસ્તે લાવવા હોય તો પ્રેમથી પણ તમને સમજાવી શકાય છે. જયારે પ્રેમનો તહેવાર હોય ત્યારે પ્રેમથી સમજાવવું વધારે યોગ્ય રહે છે. આપ શું કહેશો આ બાબતે? અમે જયારે થયું ત્યારે ત્યાં જ હતા. જયારે ટમાટાનો માળો હતો ત્યારે લોકો પોલીસ કર્મી શાંતિથી આવીને કહી ગયા હોત તમે લોકો ત્યાંથી નીકળી જાય, પણ એ લોકોએ આવીને ડાયરેક્ટ ટમાટાનો માળો કર્યો જે એ લોકો અમારે લાગુ નથી પડી શકતું. ક્યારેથી આપણે સાંભળ્યું કે જે યંગસ્ટર્સ હતા તેઓ પણ ત્યાં જ હતા અને તેમણે આ વસ્તુની સામે ફેસ કરી છે અને તેમણે પણ જણાવ્યું કે આ વસ્તુને પ્રેમથી સમજાવવી જોઈએ, નહીં કે આ રીતે ટામેટા ફેંકીને. ખ્યાતિ જે બિલકુલ પૂનમ, તો જે પ્રમાણે જોયું કે પ્રતિભાવો મળી રહ્યા છે, ખાસ કરીને આ જ અંગેની ચર્ચાને અમે આગળ પણ વધારીશું અને જાણીશું કે ખરેખર આ વેલેન્ટાઇન ડે ના દિવસે જે આ ઘટના બની છે તેના માટે શું કહેવું છે અન્ય લોકોનું. એક વિરામ બાદ રિવરફ્રન્ટ ખાતેના જે કૃત્ય થયું છે તેના પાસે તો શું લાગે છે આપને કે રિવરફ્રન્ટ પર માત્ર ને માત્ર વેલેન્ટાઇન ડે ના દિવસે જ યોગેલો હોય છે? સૌથી પહેલા મને આઈ એમ વેરી હેપી કે જે અત્યારે યુથ બધા બોલી રહ્યા છે એટલે આઈ કેન ફીલ કે દે નો ધ ડિફરન્સ કે આપણે અગર પ્રેમનો વ્યક્ત કરવી છે તો આપણે આપણા અંદર આવી તશ્લીલતાથી ના કરવી જોઈએ. સો આઈ એમ વેરી હેપી એ લોકોના ખ્યાલ જ આવીને, અને દેટ ઇઝ વાય વી અવર ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ રોક બીકોઝ ઓફ ધીસ. કમિંગ બેક ટુ અ પોઈન્ટ કે એ હું પેલા આપણા બજરંગદળના સરને પૂછવા જ માગતી હતી કે સાહેબ તમે આજે વિરોધ કર્યો, ટામેટા માર્યા બહુ સરસ કર્યું, પણ તમને એવું લાગે છે કે કાલે આ લોકો નહીં ઉભા રહે? કારણ કે જે લોકોને તમે આજે ટામેટા માર્યા છે એ લોકો એકચ્યુઅલી દે હેવ સમ અધર આઈડિયોલોજી, અધર થિંગ્સ ઇન ધેર માઇન્ડ, એટલે એ લોકો કાલે પાછા આવીને ઉભા રહેવાના છે. એટલે એના માટે આપણે લોંગ ટર્મ તમે કંઈ પ્લાન કરો, એવું કંઈ લોંગ ટર્મ ખાલી સમજાવાથી નથી થવાનું, પણ એવું લોંગ ટર્મ પ્લાન કરો કે તાકી એ લોકો ઘડી ઘડી આવું આવીને ના કરે. ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આઈ વોઝ ગોઈંગ ટુ ટેલ યુ. અને કમિંગ બેક ટુ ધ પહેલા બી મેં તમને કહ્યું કે જે રિવરફ્રન્ટ પર જે બેસ્ટ પાર્ટ ઓફ રિવરફ્રન્ટ થયું છે શું કે અત્યારે ખુલ્લું છે, જે બધે બાજુથી કોઈ બી એન્ટ્રી કરી શકે, કોઈ બી એક્ઝિટ કરી શકે, પૈસા બી નથી લાગતા, ન તો કાંકરિયા જાય તો પૈસા લાગે છે. એટલે આ બધાના લીધે લોકોને ફાયદો થઈ ગયો છે. અને ઘણી બાજુ તો કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એટલે આમ સેક્યુરિટી પ્લેસ બી મળે છે ઘણા નાટકો કરવાની. એટલે એટલા માટે મારે આજે રિક્વેસ્ટ કરી છે લો એન્ડ ઓર્ડર ને એડમિનિસ્ટ્રેશન ને. હું આપની પાસે ફરીથી આદેશ અમારા સહયોગી પાસે જવા માંગીશ છું અને જે પ્રમાણે યંગસ્ટર્સ ત્યાં ઉપસ્થિત છે તો આપણે એમની જ પાસે જાણી લઈએ ને કે આજના દિવસે આ જે ખાસ થયું છે અને તેના માટે હવે ઘણા બધા ઉપાયો છે કે વિરોધ અલગ અલગ રીતે પણ થઈ શક્યા હોત. જી પૂનમ, કઈ ખ્યાતિ એ પણ યંગસ્ટર્સ હાલ કહી જ રહ્યા છે કે વિરોધ જો દર્શાવવો હોત તો અલગ રીતે પણ દર્શાવવા રહ્યો હોત. આપણી સાથે યંગસ્ટર છે, તેમને જ પૂછીએ. શું આપ માની રહ્યા છો કે બજરંગદળ દ્વારા જે રીતે વિરોધ થયો છે તે ખરેખર યોગ્ય રીતે કરાયો છે? નહીં, બિલકુલ નહીં. ઉનકો ઇસ તરહ સે ભી બિહેવ નહીં કરના ચાહિએ થા. જૈસે આપ સબને કહા ઓર એસા માન રહે હૈ સબ કી પ્યાર સે સમજાતે હૈ યા ફિર સિસ્ટમ સે ચલતે હૈ યા ફિર પુલિસ આકે ઉનકો એક બાર બોલતી વોર્નિંગ દેતી હૈ એસા કુછ કરને સે પહેલે તો ઝ્યાદા બહેતર રહેતા. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બંને તરફથી બાલિશતા ભર્યું વર્તન કરવામાં આવ્યું છે, કારણ કે યંગસ્ટર્સ પણ સમજ્યા વગર જ આ રીતે ઉભા રહ્યા અને બજરંગદળે પણ તેનો તે રીતે વિરોધ કર્યો છે. આપને શું લાગી રહ્યું છે કે બંને તરફથી ક્યાંક ને ક્યાંક બાલિશતા ભર્યું વર્તન થઈ રહ્યું છે? બંને તરફથી કહી શકાય, પણ મારા હિસાબે બજરંગદળ જે કરે છે એ એમને કરવું ના જોઈએ. કેમ કે એકચ્યુઅલી એના માટે આપણા જોડે લો, રૂલ્સ, રેગ્યુલેશન્સ અને પોલીસ છે, તો એવી રીતે કોઈ બી એક ગ્રુપ યા કમ્યુનિટી ઉભી થઈને કંઈ બી ના કરી શકે. અચ્છા, આજના દિવસે આ ખાસ કરવાની જરૂર પડી કારણ કે પોલીસ અત્યાર સુધી કાર્યરત નહોતી. શું આપ એવું માનો છો કે પોલીસ અત્યાર સુધી આ બાબતને લઈને ધ્યાન અંદાજ? પૂનમ, આપણે અટકાવવા માંગીશું જે પ્રમાણે અત્યારે સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો છે આ, કે અત્યારે પ્રેમીઓ જે પ્રમાણે પ્રેમી યુગલ જે પ્રેમમાં લાભ કરતા નજરે પડી રહ્યા છે, અશ્લીલતા ભર્યા ક્યાંક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જાહેરમાં જયારે આવું વર્તન કરવામાં આવે છે, બજરંગદળના કાર્યકર્તાઓ જે પ્રમાણે સવારે જ તેમના પર ટામેટા ફેંકી ત્યાંથી તેઓને ભગાવી દીધા હતા, પરંતુ અમે જે પ્રમાણે બતાવી રહ્યા છે અત્યારે હાથમાં હાથ પકડીને ત્યાં એકબીજાને ખાસ કરીને ગળે લાગી રહ્યા છે. આ જે બધી વસ્તુ જાહેરમાં થઈ રહી છે તે વિશે શું કહી રહ્યા છે યંગસ્ટર્સ? પૂનમ,
હું એને પૂછીશ કે જે રીતે જાહેરમાં યંગસ્ટર્સ બધા ઉભા રહે છે, એકબીજાને હાથમાં હાથ નાખીને ગળે લગાવીને જે ઉભા રહે છે, જે ખરેખર જાહેરમાં ન કરવું જોઈએ, એ જાહેરમાં થઈ રહ્યું છે, આ બાબતે આપ શું કહેશો? હા, એ જાહેરમાં ના થવું જોઈએ, પણ એની માટે સિક્યોરિટી છે તો સિક્યોરિટીને પહેલાંથી જ ત્યાં એ જગ્યાએ એન્ટર જ ના થવા દેવા જોઈએ. બીકોઝ આવી સ્થિતિ જ ના આવે ને, જો એ લોકો ચિલ્ડ્રન, એ લોકોને બી નોલેજમાં તો હતું જ કે આજે વેલેન્ટાઇન ડે છે, તો એટલા માટે એ લોકોને આવા જ ના દેવા જોઈએ સ્ટુડન્ટની અંદર. જી, ક્યારે યંગસ્ટર્સનું પણ આ બાબતે કહેવું છે કે પાણી પહેલા પાર બાંધવી જોઈએ, નહીં કે અત્યારે અંતના સમયે આ રીતે તેમના પર ટામેટા લાવવા જોઈએ. તમારો ખૂબ અભાવ છે એટલે જ આ કાર્યક્રમને અહીંયા જ અટકાવવો પડશે. જે પ્રમાણે વેલેન્ટાઇન ડે દિવસ પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ, પરંતુ જે પ્રમાણે અહીંયા ઘટના બની છે, અલગ અલગ પ્રતિભાવ જાણ્યા, તો આ જ અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.